સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં અને આજના વિડીયોમાં આપણે વાત કરીશું સોમનાથના મંદિર વિશે. ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના કાઠિયાવાડમાં આવેલું એવું સોમનાથ મંદિર, એ મંદિર ફક્ત દેશ જ નહીં પરંતુ સમગ્ર દુનિયામાં પોતાની આગવી ઓળખ બનાવી ચૂક્યું છે. 12 જ્યોતિર્લિંગમાંનું સૌ પ્રથમ જ્યોતિર્લિંગ એટલે સોમનાથ જ્યોતિર્લિંગ. આ સોમનાથ મંદિરનો ઉલ્લેખ શિવપુરાણ અને ઋગ્વેદમાં પણ જોવા મળે છે. આ મંદિરને ગુજરાતના પર્યટનના નકશામાં અવલ બનાવવા માટે પણ જાણીતું છે. અર્થવ્યવસ્થાને પણ મજબૂતી આપવામાં સોમનાથ મંદિરનો મહત્વનો ફાળો છે. દર વર્ષે સામાન્ય માણસથી લઈ સેલિબ્રિટી સુધીના લોકો અહીં દર્શનાર્થે આવે છે. ઇતિહાસ સાક્ષી છે કે સોમનાથના મંદિરને વર્ષ 1024માં મહમૂદ ગઝનવીએ તોડી પાડ્યું હતું. ગઝનવીએ શિવલિંગને નુકસાન પહોંચાડી મંદિરને ભેટ અપાયેલા સોના ચાંદીના દાગીનાને લૂંટ કરી હતી. ગઝનવીએ શિવલિંગને તોડવાનો પ્રયત્ન કર્યો પરંતુ શિવલિંગ ન તૂટતા મંદિર ફરતે આગ લગાવી દીધી. ગઝનવી આક્રમણ બાદ સોમનાથ મંદિર એક આ ખંડેર જેવું બની ગયું હતું. આ ઘટના પછી રાજા ભીમદેવ અને વર્ષ 1093માં સિદ્ધરાજ જયસિંહે આ મંદિરના જીર્ણોદ્ધારમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. ઈસવીસન 1297માં ફરી એકવાર અલાઉદ્દીન ખિલજીએ સોમનાથ મંદિર પર આક્રમણ કર્યું હતું. આ ઘટના બાદ ઈસવીસન 1413માં અહમદ શાહ બાદશાહે પણ મંદિરને તોડી તેની સંપત્તિ લૂંટી લીધી હતી. આઝાદી પછી દેશના પ્રથમ રાષ્ટ્રપતિ રાજેન્દ્ર પ્રસાદે આ અનેક આક્રમણો સહન કરનાર આ સોમનાથ મંદિરની ભવ્યતા પાછી લેવા તેનું પુનઃનિર્માણ કરાવ્યું હતું. આ મંદિરનો જીર્ણોદ્ધારમાં સરદાર વલ્લભભાઈ પટેલ અને સૌરાષ્ટ્રના તત્કાલીન મુખ્યમંત્રી ઉચ્છંગરાય ઢેબરની પણ મહત્વની ભૂમિકા રહી હતી. ઈસવીસન 1951માં મંદિરમાં જ્યોતિર્લિંગની પ્રાણ પ્રતિષ્ઠા કરાઈ હતી. મંદિરના પુનઃનિર્માણ વખતે તત્કાલીન રાષ્ટ્રપતિ ડો રાજેન્દ્ર પ્રસાદે કહ્યું હતું કે સોમનાથ હિન્દુઓની શ્રદ્ધાનું કેન્દ્ર છે. શ્રદ્ધાના પ્રતીકનો કોઈ વિધ્વંસ કર્યો તો પણ શ્રદ્ધાનો સંસ્કૃતિ સ્ત્રોત નષ્ટ નથી થઈ શકતો. આ મંદિરના પુનર્નિર્માણનું અમારું સ્વપ્ન સાકાર થયું છે, તેનો આનંદ અવર્ણનીય છે. દક્ષના શ્રાપમાંથી મુક્ત થવા માટે ચંદ્રએ સોમનાથ મંદિરમાં તપ કર્યું હતું. તપ બાદ ભગવાન શિવની કૃપાથી ચંદ્રને ક્ષયના રોગમાંથી મુક્તિ મળી. તેના પ્રભાવ પાછી ફરતા અને દરરોજ ઉદય અને અસ્ત થવાની આ વિસ્તારનું નામ પ્રભાસપાટણ હોવાનું એક માન્યતા. ભગવાન શંકરે કામદેવને ભસ્મ કરી નાખ્યા બાદ રતિએ સોમનાથ મંદિરમાં તેને અનગ્ન રૂપે મેળવ્યા હતા. મંદિરની દક્ષિણ બાજુએ સમુદ્ર કિનારે એક સ્તંભ છે, તેના પર એક તીર રાખવામાં આવ્યો છે જેનો સંકેત છે કે સોમનાથ મંદિર અને દક્ષિણ ધ્રુવ વચ્ચે પૃથ્વીનો કોઈ ભાગ નથી. આ તીર્થ પિતૃઓના શ્રાદ્ધ, નારાયણ બલિ અને બીજા કર્મકાંડો માટે પણ પ્રખ્યાત. ચૈત્ર, ભાદરવા અને કાર્તિક માસમાં અહીંયા શ્રાદ્ધ કરવાનું વિશેષ મહત્વ. અહીંયા 3 નદીઓ જેમ કે હિરણ, કપિલા અને સરસ્વતીનો મહાસંગમ થાય છે, જેમાં સ્નાન કરવાનું પણ વિશેષ મહત્વ છે.
આ પવિત્ર મંદિર સુધી જવા માટે અનેક વિકલ્પો મળી રહ્યા છે। આ મંદિર અમદાવાદથી 415 કિમી અને ગાંધીનગરથી 445 કિલોમીટર અને જૂનાગઢથી અંદાજે 85 કિલોમીટર જેટલું દૂર છે। આ દરેક જગ્યાએથી સીધા જ સોમનાથ મંદિર જવા માટેની સુવિધા ઉપલબ્ધ છે। આ ઉપરાંત રાજકોટથી ટ્રેનની પણ સુવિધા મળી રહે છે। આજના વિડીયોમાં આટલું જ। મળીએ ક્યારેક નવા વિડીયોમાં। ત્યાં સુધી જય સોમનાથ।